સાથે જિગ્નેશ વિકાસી હરણફાળ ભરતા અમદાવાદની એક બીજી વરવી તસવીર સામે આવી કે જ્યાં બાળકોને અભ્યાસ માટે કેમિકલવાળા ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. આખરે આ સમગ્ર ઘટનામાં જવાબદાર કોણ? દીપાલી, સ્પષ્ટ બાબત છે કે સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવતી હોય, મોટે ઉપાડે અલગ અલગ પ્રોજેક્ટ કે જેના કારણે લોકો અંજાઈ જાય તે પ્રકારના ચિત્રો બતાવવામાં આવતા હોય, એ જ સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદની આ તસવીર છે કે જ્યાં બાળકોને આ જ પ્રકારે અલગ અલગ બાળકોને અહીંથી કેનાલમાંથી પસાર થવું પડે છે અને તેઓને શાળાએ મૂકવા માટે કોઈ પણ પરિવારના એકાદ બે વ્યક્તિઓએ સાથે અચૂક જવું જ પડે છે. કારણ કે કેમિકલના આ પાણી છે, જે પાણીમાંથી પસાર થઈને જ બાળકોએ ફરજિયાતપણે આ પ્રકારે સ્કૂલ પણ ભણવા માટે જવું પડતું હોય છે. કેટલીક વખત બાળકો આ જ પાણીમાં પડી પણ જતા હોય છે અને શાળાએ ન જતા તેઓ એ સીધા ઘરે પરત ફરવાનો વારો આવતો હોય છે. મહત્વપૂર્ણ બાબત એ છે દીપાલી કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, શહેરમાં અલગ અલગ પ્રોજેક્ટ શરૂ કરાય છે, પરંતુ અહીં એક વોકવે જેવો સામાન્ય બ્રિજ બનાવવામાં આવતો નથી, જેના કારણે અહીં રહેતા અને અહીં ભણતા બાળકો માટે એક સરળતાનું સાધન બની રહે. કારણ કે લગભગ 5 કિલોમીટર જેટલું અંતર કાપીને જો રોડ માર્ગે જવામાં આવે તો 5 કિલોમીટર જેટલું અંતર કાપીને અહીંથી બાળકોએ જવાનો વારો આવતો હોય છે અને એટલા માટે જ આટલું દૂર થી ન જવું પડે એટલા માટે બાળકોને તેમના પરિવારજનો દ્વારા આ જ કેનાલ મારફતે તેમને લઈ જવામાં આવતા હોય છે. કારણ કે સમયનો પણ ખૂબ જ બગાડ થતો હોય છે, કેમ કે કેનાલની એક તરફ બાળકોનું ઘર છે તો બીજી તરફ. જી ચોક્કસ જિગ્નેશ, આભાર માહિતી આપવા બદલ. તો સવાલ અહીં અનેક ઉઠી રહ્યા છે કે બાળકોના અભ્યાસ માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવતા હોય છે, વિકાસના દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ સ્માર્ટ સિટી જે અમદાવાદ કહેવાય છે તેની નજીકનો જ આ બનાવ છે કે જ્યાં વિંજોલ વિસ્તારમાં બાળકો ભણવા માટે કેમિકલવાળા ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. આ બાળકોને ભણવું છે પરંતુ તેના માટે જે સ્થિતિનો સામનો તેમને કરવો પડી રહ્યો છે તે ખરેખર ખૂબ જ શરમજનક કહી શકાય.